મારા છોકરાનો પથરો મારા કપાળમાં વાગ્યો છે. પહેલી વાર કોઈ છોકરાએ મને પથરો માર્યો, પહેલી વાર બન્યું. પણ તમારો હું સમજી શકું છું. આજનો દિવસ તમે લેટ ગો કરો. કાલે જો ગ્રાઉન્ડ નહીં હોય, એક મિનિટ કાલે જો ગ્રાઉન્ડ ક્લિયર નહીં હોય તો હું ગરબા શરૂ નહીં કરું. ઓકે, આપણે ત્રીસ વર્ષનો જે ગરબો છે ને એને વગોવાનું નહીં કરતા. પ્લીઝ આજે જોઈન્ટ થઈ જાઓ, તકલીફ થાય તો ભલે થાય. કાલે આ ગ્રાઉન્ડમાં પથ્થર હશે તો હું ગરબા શરૂ નહીં કરું. કાલે જો ગ્રાઉન્ડ ક્લિયર નહીં હોય તો હું ગરબા શરૂ નહીં કરું. ઓકે. એમાં એવું છે કે ગ્રાઉન્ડ ઉપર જમીનમાંથી પથ્થરો નીકળે છે. હવે પહેલાં આયોજકોએ માટી નખાઈને બધું સરખું કરાવી દીધું હતું, પણ સમહાવ એ પથ્થર નીકળ્યા ને છોકરાઓને થોડુંક વાગ્યું અને છોકરાઓએ ગ્રાઉન્ડ ઉપર હોબાળો કર્યો. ગઈકાલે વધારે થયું એટલે આમાં આયોજકોએ ગઈકાલે આખી રાત મહેનત કરીને ગ્રાઉન્ડ સરખું કર્યું છે અને આશા રાખું છું કે આજે આજના ગરબામાં ખેલાડીઓને કોઈ તકલીફ નહીં રહે. આયોજકોએ ગઈ આખી રાત ગ્રાઉન્ડને ક્લિયર કરવાનો ભરપૂર પ્રયત્ન કર્યો છે અને સ્ટોન સકર મશીન મંગાવીને પથ્થરો બધા ઉઠાવી લીધા છે અને એના લગભગ ફોટા પણ મીડિયા પર આ લોકોએ મૂક્યા છે. હવે રહી વાત ગઈકાલની, તો છોકરાઓ છે, મારા છોકરાઓ છે, એમાં કોઈ તોફાની છોકરો એને પથ્થર સ્ટેજ પર ફેંક્યો, મને વાગ્યો અને તરત જ છોકરાઓને મેં અપીલ કરી કે આ 30 વર્ષની કારકિર્દીમાં પહેલીવાર કોઈ મારા બાળકનો પથ્થર મને વાગ્યો છે. તો જો તમે મારા છોકરાઓ હોય તો આજના દિવસ પૂરતા શાંત થઈ જાઓ, કાલે ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોયા પછી હું ગરબા શરૂ કરીશ. ગ્રાઉન્ડ સારું નહીં થાય ત્યાં સુધી ગરબા શરૂ નહીં કરું. મેં જાહેરમાં છોકરાઓને કીધું, છોકરાઓ શાંત થઈ ગયા. ત્યાર પછી અમે એક કલાકનું સેશન ગરબાનું પણ કર્યું અને તમારા માધ્યમથી, લોકસત્તા જનસત્તાના માધ્યમથી પણ કહેવા માગું છું કે કોઈ પણ પરિસ્થિતિ હોય એને પહોંચી વળવા માટે થોડોક સમય જોઈએ અને આજે લગભગ બધું થાળે પડી જશે એવી વિનંતી કરું છું સૌને. છોકરાઓને જ્યાં સુધી સંતોષકારક જવાબ ના મળે ત્યાં સુધી વિરોધ કરે. પોલીસે એમની રીતે કીધું કે ભાઈ કાયદાના રીતે કામ કરશે, પણ છોકરાઓને મેં વિનંતી કરી કે કાયદો જુદી વસ્તુ છે, લાગણી જુદી વસ્તુ છે. કાયદો કાયદાનું કામ કરશે જ, પણ આજનો દિવસ તમે ના બગાડશો. અને છોકરાઓ માની ગયા. નાના, એવું એ પ્રશ્ન અસ્થાને છે, કેટલા દિવસ ચાલતું રહેશે એ પ્રશ્ન અસ્થાને છે. કોઈ આને ચલાવવા માગતું હોતું નથી. પરિસ્થિતિ જ્યારે કોઈ કાબુ બહાર જતી હોય ને ત્યારે થોડોક સંયમ રાખવો પડે અને આજે ગ્રાઉન્ડ તૈયાર થઈ જશે એવી મને ખાતરી છે. બસ એ જ મેસેજ છે બેટા કે આપણું જે તમારા યુનાઇટેડ વેના ગરબા તમારા છે, યુનાઇટેડ વેના નથી. યુનાઇટેડ વે માત્ર આયોજન કરે છે, એ ગરબો તમારો છે અને એ ગરબો એની ગરિમા જળવાઈ રહે બસ એવો પ્રયત્ન કરજો. મારા છોકરાઓને મારે એટલો જ સંદેશો આપવાનો છે.